આગળ વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જે પ્રમાણે અત્યારે ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલીનો સમય સામે આવી રહ્યો છે, ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. ભાવનગરના છે આ દ્રશ્યો જે આપ હાલ જોઈ રહ્યા છો. ખેડૂતો માટે અત્યારનો સમય ખૂબ જ તકલીફદાયક બની ગયો છે. પોતાનો જે પાક છે એનું પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હાલ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે પાકનું સદંતર અત્યારે નુકસાન, અને જે રીતે ખૂબ જ પૈસા ખર્ચીને જે પાકને ઉભો કરવામાં આવ્યો છે એ પાક અત્યારે માત્ર ને માત્ર ગોડાઉનમાં સડી રહ્યો છે, જેને કારણે થઈને ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. કોરોના વાયરસના કારણે થઈને, લોકડાઉન ના કારણે થઈને ખેડૂતો પણ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો ખૂબ જ માઠી અસર ખેડૂતો પર પણ અત્યારે જોવા મળી રહી છે. હાલ જે કોરોના ને લઈને લોકડાઉન ની પરિસ્થિતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન થયા હોય તેવું સામે આવ્યું છે. આપ જોઈ રહ્યા છો તે રીતે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ ખેડૂતો પોતાનો માલ જે છે શાક બકાલો થી માની ફ્રૂટ છે તે લઈને આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બહારથી જે રિટેલર વેપારીઓ છે તેને યાર્ડ સુધી પહોંચવા દેવામાં આવ્યા છે, જેને લઈને ખેડૂતોને પોતાનો માલ છે તે પડ્યો રહે છે. ખેડૂતોને માલ જે વેચાણ થયો તે એટલો વેચાતો નથી. ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતો પૈસા ખર્ચીને ભાડા ખર્ચીને અહીંયા માલ લાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે માલ છે તે પડ્યો રહેવાથી પરત જવા માટે પણ ભાડું ખર્ચવું પડે છે, જેથી ખેડૂતો મફતના ભાવે એ માલ વેચવા પર મજબૂર થયા છે. આ અંગે સરકાર કોઈ યોગ્ય પગલાં લે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાય છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.